માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં પાણી પીતા સરકારની વિવિધ યોજનાઓ અંગેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી, જ્યારે ગ્રામજનોએ ગટર યોજના અંગે પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ ગ્રામ સભામાં સરપંચ સંદીપભાઈ તથા તલાટી ધીરુભાઈ સહિતના ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એન્ટી વિશેષ આ ગટરોમાં પાણી આવતું નથી, એટલે ખરેખર છે ને ગટર વ્યવસ્થા માટે તમે જે કહો છો ને કે અમે બધી ગટરોનું ભેગે કરીને કોઈ એક જગ્યાએ એનું ક્લિનિંગ કરવું, પણ મેઇન મુદ્દો એ છે કે ગામની આજુબાજુ અત્યારે જે નવી સોસાયટી આવે છે ને એને વગર પાણી લોકો ડાયરેક્ટ સુએઝના પાણી બહાર કાઢ્યા છે. ડાયરેક્ટ આ ગટરના જે પાણી છે એ બધા પાણી એક જ જગ્યાએ ભેગા કરવાના અને એનો નિકાલ કરવાનો, એના માટેની હું અમારી મિટિંગ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે લીધેલી, એટલે એના માટેનો કાર્યક્રમ છે કે દરેક ગામમાં કોઈ જગ્યાએ ગંદકી ન રહે. એટલે પહેલા એ લોકોએ લિક્વિડ ઉપર ભાર મૂકેલો છે કે પહેલા જે લિક્વિડ જે છે. આજે 10/6/2019 દિવસે મોટા બોરસા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી, તેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા સરપંચ શ્રી અને તલાટી શ્રીની સમક્ષ અમે લોકોએ ઘણા મુદ્દા રજૂ કર્યા છે. એ મુદ્દાઓમાં જે અત્યારે અમને જણાવવામાં આવેલા છે મુદ્દાનો લોકો નિકાલ કરી આપવાની વાત કરી છે, તો અમે એમની રાહ જોઈએ ક્યારે ક્યાં મુદ્દા નિકાલ થાય. માં 3-4 મુદ્દાઓ છે, જેમ કે રોડને લગતી સમસ્યાઓ, ગટરના પાણીઓનો, આજુબાજુ નદી કિનારાઓના પાણીઓનો અને આજુબાજુના થતા પોલ્યુશન કરનારા એકમોની સામે પગલાં લેવાનું કાર્ય, આટલા મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવ્યા છે. 10/6/2019 રોજ મોટા બોરસરા ગ્રામ પંચાયતની ગ્રામસભા સરપંચશ્રી સંદીપકુમાર મનોજભાઈ વસાવાના અધ્યક્ષપણા હેઠળ મેળવી, એમાં તાલુકામાંથી અમારા TDO સાહેબ હાજર છે. ગ્રામજનોએ ગ્રામસભાને લગતા એમના જે પ્રશ્નો હતા એની વિસ્તૃત સણાવટ કરી અને એમના પ્રશ્નોનો નિકાલ કરવા માટે સત્વરે પંચાયતમાં કાર્યવાહી કરવામાં આવશે અને આટલી કાર્યવાહી બાદ આજની સભા ગ્રામસભા પૂર્ણ જાહેર કરવામાં આવી. આજે મોટા બોરસરા ગ્રામસભા હતી, એમાં મેં ભાગ લીધો છે TDO તરીકે. આજે સરસ ગ્રામસભામાં ગ્રામના જે પ્રશ્નો હતા એ રજૂઆત થયા અને એના નિરાકરણ માટે પણ સરપંચશ્રી અને તલાટી કમંત્રીએ ગામના બધા મતદારો છે ગ્રામસભામાં જવાબ આપ્યા છે અને એ રીતે એ લોકો કામ કરશે.